વલખમભાઈ, કે સુરતના કુંભારિયા ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાડીના પાણી ભરાતા લોકોને અનરાધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો જવું તો જવું ક્યાં એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન મેં કરેલી આગાહી બાદ ગઈકાલે સુરતમાં જે રીતે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના સેવાડે આવેલું કુંભારિયા ગામ છે કે જ્યાં ખાડીઓ વચ્ચેથી પસાર થતું આ ગામ છે. જે રીતે સનિયા અહેમદ ગામમાં પાણી પ્રવેશે એ ખાડીયા ગામમાંથી બી પસાર થતી છે. દ્રશ્યો સીધા જોઈ શકો છો કે લોકો પાણીમાંથી જ પસાર થવા મજબૂર થયા છે. મોડી રાત્રે શરૂ થયેલો આ વરસાદ, લોકો સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી છે, લોકોનો સામાન કહી શકાય કે તમામ પાણીમાં તણાઈ ગયો છે. લોકો આ જ પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સૌથી વધારે સમસ્યા આ વિસ્તારના લોકોને થઈ રહી છે. બીજી બાજુ પાછળના ભાગમાં રેસિડેન્ટ એપાર્ટમેન્ટો આવ્યા છે, એપાર્ટમેન્ટોમાં જવા માટેનો રસ્તો પણ આ જ છે. એટલે કે મોટા પ્રમાણમાં લોકોને અસર જોવા મળી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા હોય છે. સામેના રહેતા એપાર્ટમેન્ટમાં જવાનો એકમાત્ર રસ્તો છે. કહી શકાય કે અહીંયા 10 માળના 8 જેટલા ટાવર આવ્યા છે. 1 માળ પર 4 પરિવાર રહે છે, એટલે કે 1 બિલ્ડિંગમાં 40 પરિવાર એવા 8 ટાવર અહીંયા છે. લોકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરી શું કેવું છે. એક બેન છે, એમની સાથે વાત કરીએ. બેન, શું નામ છે, ક્યારે પાણી આવ્યું, કેટલી મુશ્કેલી? વિચારભાઈ વસાવા. ક્યારે પાણી ભરવાની શરૂઆત? પાણી રાતના 3 વાગે ભરાયો. પછી શું પરિસ્થિતિ? ભાઈ, અહીંયા કોઈ ગામના જોવા નથી આવ્યા. અહીંયા ક્યાં રાંધીએ ક્યાં રાંધીએ અને ખાએ કાંતે તમે કોઈ પબ્લિક ગામનું કોઈ જોવા નથી આવ્યા. પહેલી વાર તમે આવ્યા છે. ગયા વર્ષે પણ આ જ પ્રકારે પાણી ભર આ રીતના છે. પહેલો જ વરસાદ છે ને, પહેલી વાર જ પાણી ભરાઈ ગયું. કેટલા દિવસે પાણી ઉતરશે? આ તો એ તો કોઈ નક્કી નહીં, કારણ કે ખાડીનું પાણી આવે. અમારે કઈ વરસાદનું પાણી નથી લાગતું, ખાડીનું જ પાણી આવે છે. અહીંયા આ ઠેહો આવે છે અમારા પાસે. કેટલી તકલીફ પડી રહી છે બેન રાતથી? બહુ તકલીફ પડે છે. અમારે 10 વાગેના ઘરમાંથી બહાર નીકળી ગયા છે રાતના. ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજુબાજુમાં રેસિડેન્ટ વિસ્તારો આવેલા છે, દ્રશ્ય જોઈ શકો છો કયા પ્રકારે પાણી છે. લોકો પાણીમાં હજુ પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે. લોકો પોતાનું ઘર નથી છોડી રહ્યા, કારણ કે જે રીતે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તેને લઈને લોકોની સમસ્યા વધી રહી છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે મકાનો છે તે 4 થી 5 ફૂટ પાણીમાં ગરકાવ છે. એટલી બાજુ જવું હિતાવક નથી, કારણ કે ખાડીનો મોટો ભાગ છે. બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ બાજુના મકાનોમાં પણ પાણી ભરાય છે. લોકો ગઈકાલે મોડી રાત્રે વરસાદ શરૂ થતાની સાથે જ 10 વાગ્યાથી જ પોતાના મકાનો છોડી દીધા હતા અને મકાનો છોડી દીધા બાદ મોડી રાત્રે 3 વાગે ગામમાં પાણી પ્રવેશ્યા હતા. દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. જે રીતે તો ગામનું બસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બસ સ્ટેશનની અંદર પણ પાણી ફરી વળ્યા છે. ખાડીના પાણી ગામમાં ભરાઈ રહ્યા છે, જેના કારણે લોકો મુસીબતોનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કુંભારિયા ગામનું આ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદે એન્ટ્રી કરી હતી ત્યારબાદ સુરતના છેવાડા પર આવેલા વિસ્તારોમાં ખાડીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું. ખાડીઓમાં પાણી ઓવરફ્લો થતાની સાથે જ નજીકના ગામો કે જે સુરત શહેરમાં થોડા સમય પહેલાં જ સમાવેશ કરવામાં આવેલા હતા તે ગામ પાણીમાં ગરકાવ છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. સુરતના કુનાકુંભારિયા ગ્રામ પંચાયતનું બસ સ્ટેશન છે તે પાણીમાં ગરકાવ છે. સામેની સાઈડ જે મકાનો આવેલા છે, મકાનોની બહાર મૂકેલી ગાડીઓ પાણીમાં ગરકાવ છે. સતત જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. એ 2 ખાડીનું પાણી 1 ખાડીમાં ડાયવર્ટ કર્યા બાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગત વર્ષે પણ આ વિસ્તારમાં 18 દિવસ કરતાં વધુ પાણી રહ્યું હતું. ત્યારે ફરી એક વખત આ વિસ્તારમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો વરસાદે વિરામ લીધો છે, પાણી ધીરે ધીરે સ્થિર થઈ રહ્યું છે, પણ આગામી 24 કલાકમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને આગાહી વચ્ચે ફરી એક વખત વરસાદ જો ધમાકેદાર એન્ટ્રી કરે તો ચોક્કસ આ પાણીનું સ્તર વધુ વધે તેવી શક્યતાઓ છે. પણ હાલ જે પાણી ભરાય છે આ પાણીમાં જે લોકોના ઘર ડૂબ્યા છે તેઓ સૌથી વધુ હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
तो सूरत नु सनिया अहमद गाम पण पाणी मां गरकाव थयु छे। अही पण खाड़ी ओवरफ्लो थता खाड़ी ना पाणी गाम मां फरी वळ्या छे। गाम नी अंदर 5 फूट जेटला पाणी भराई जता लोको परेशान थया छे। सूरत जिल्लाना तमाम तालुकाओमां गईकाले भारे वरसाद पड्यो अने सर्वत्र पाणी पाणी थई गयुं हतुं। त्यारे जिल्लाना पलसाणा तालुकाना चलथाण गामनी हदमां खाड़ीना पाणी फरी वळता मुश्केली सर्जाई छे। खाड़ीना पाणी आ विस्तारमां फरी वळता हळપતિવાસ તેમજ चलथाणनी केवी मेहता शाळा नजीक पण पाणी भरायेला रह्या हता। आजे धोरण 10 ना विद्यार्थीओ ने बोर्डनी परीक्षा छे अने तेओने पण भरायेला पाणीने कारणे मुश्केली उभी थई छे। शाळानी बहार पण पाणी भरायेला छे, गामनी अंदर पण पाणी भरायेला छे। ए खाड़ी दर वर्षे ચોમાસામાં ઉપરવાસમાં જ્યારે વરસાદ વધુ પડતો હોય છે ત્યારે ઉભરાઈ જાય છે અને એ ઉભરાવાને કારણે શાળાના કેમ્પસની અંદર અને શાળામાં આવવા જવાના રસ્તા પણ પાણીમાં ગરક થઈ જાય છે। જો ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા આ જો ખાડીની સફાઈ સમયાંતરે અને વેળાસર કરાવવામાં આવે તો કદાચ આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। અને હવે આપને બતાવીએ કે રાજ્યમાં